નગરપાલિકા આગામી ચૂંટણી સંદર્ભે કેશોદમાં ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકા 9 વોર્ડના 36 ઉમેદવારો, ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપના તમામ ઉમેદવારો ભવ્ય વિજય સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેશોદના વોર્ડ નંબર 5 તથા વોર્ડ નંબર 7ના ઉમેદવારોની કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો, સાથે જ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉમેદવારો ઘરે ઘરે સંપર્ક કરીને ઉમેદવારોનો પરિચય તથા કામગીરીની પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ભાજપના નગરપાલિકા ઉમેદવારો, હોદ્દેદારો, આગેવાનો સાથે જ બેઠક તથા કાર્યાલયના શુભારંભ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોનો ભવ્ય વિજય થશે. રિપોર્ટર દિનેશ મહિડા, કેશોદ. કેશોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીઓ અને આગેવાનો સાથે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ બેઠક લેવા માટે જ્યારે કેશોદ આવવાનું થયું છે, ત્યારે તમામ ઉમેદવાર શ્રીઓ 9 વોર્ડમાં 36 ઉમેદવારોના ભવ્ય વિજય સંકલ્પ સાથે આગામી દિવસોમાં કેશોદમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 5 આ બંને ઉમેદવાર શ્રીઓના બંને વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટનનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આજે બપોર બાદ તમામ ઉમેદવાર શ્રીઓ ઘરે ઘરે સંપર્ક કરી અને આગામી દિવસોમાં 28મી તારીખે વધારેમાં વધારે મતદાન થાય અને 36 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાય એના માટેનો આશા અને અપેક્ષા છે. દરેક પદાધિકારી શ્રીઓ, સંગઠનના હોદ્દેદાર શ્રીઓ, અમારા પૂર્વ ધારાસભ્ય, ધારાસભ્યથી માંડી તમામ સિનિયર આગેવાન શ્રીઓ ઉમેદવારોને ચૂંટાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, મહેનત કરવાના છે અને પાર્ટીના આગેવાનો એકબીજા સાથે સંકલન કરી અને ભવ્ય વિજયના વધામણા આગામી દિવસોમાં કેશોદ નગરપાલિકામાં થવાના છે. કેશોદ નગરપાલિકા એ જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે. ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેશોદ નગરપાલિકામાં હતું અને આવનારા દિવસોમાં પણ જૂનાગઢ જિલ્લામાં સૌથી મોટી નગરપાલિકા હોય, દરેક ક્ષેત્રે દરેક સમાજના લોકો, દરેક વોર્ડ, દરેક મહોલ્લામાં વિકાસના નવા દ્વાર ખુલશે. સરકારની જે યોજનાઓ છે એ અહીંયા પહોંચાડવા માટેના પ્રયત્નો થશે અને ભવ્ય જીત થશે એવી આશા રાખીએ છીએ. જી સર, અન્ય પક્ષ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવે છે, આપના પક્ષ દ્વારા દર કોઈ મેનિફેસ્ટો બહાર? ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આગામી દિવસોમાં દરેક ઉમેદવાર છે એ દરેક વોર્ડ વાઇઝ પોતાનો પરિચય અને પોતાએ વોર્ડના મતદારો માટે શું કરશે એના માટેની પત્રિકા છપાવી અને આગામી દિવસો માટે દરેક ઘરે ઘરે સંપર્ક કરવાનો છે. વાત રહી મેનિફેસ્ટોની, તો કોંગ્રેસના મેનિફેસ્ટો તમે સેન્ટ્રલથી માંડી અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયા છે અને હમણાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોયા છે. કોઈ મેનિફેસ્ટોની વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી રહેતી નથી. જે પાર્ટી પોતાના મેન્ડેટ ન હાચવી હગે, જે પાર્ટી પોતાના કેન્ડિડેટ ન હાચવી હગે, એ મેનિફેસ્ટોની વાત કરવી પણ ગલત છે. અને આવતીકાલથી દિન પ્રતિદિન કોંગ્રેસના કોંગ્રેસ સિમ્બોલ ઉપર ચૂંટણી જે લોકો લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં તમે જોયું હશે કે 2 જિલ્લા પંચાયત સીટ છે આપણે બિનહરીફ થઈ છે, 7 તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નથી, એટલે ખૂટલ ઠામ અને રેઢી કોંગ્રેસ જેવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસ પાર્ટીની છે.